નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ ભજવતી. છેલ્લા બે દિવસ થયા તમામ તંત્ર દ્વારા વાવાઝોડું જે આવવાનું છે તેના અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. લોકોને જે છે નદીના પટમાં કે દરિયાની નજીક જે છે તે લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા છેલ્લા બે ત્રણ દિવસથી ચાલુ છે. આ ઉપરાંત બંદરોની જે કામગીરી છે તે પણ તમામ બંધ કરી દેવામાં આવી છે. બંદરે 10 નંબરનું સિગ્નલ છે એ બે દિવસથી યથાવત રાખવામાં આવ્યું છે. ત્યારે લોકોને જો સ્થળાંતર કરવામાં આવે છે ત્યારે આ અંગે પશુપાલકોને કેવી કેવી કાળજી રાખવી જોઈએ, પશુપાલકો માટે શું શું તૈયારીઓ કરવામાં આવી છે તેના માટે મોરબી જિલ્લા દૂધ સંઘ છે કે જે મયુર ડેરી છે તેમના જે એમડી છે આપણી સાથે છે, એમને કર્મચારી પણ છે એ પણ આપણી સાથે છે. ત્યારે આપણે સૌથી પહેલા સાહેબ તમારી સાથે વાત કરીશું. જે અત્યારે વાવાઝોડું આવેલું છે ત્યારે મોરબી જિલ્લા જે મહિલા દૂધ સંઘ છે તેના માટે કેવી કેવી જે પશુપાલકો છે તેના માટે તૈયારી કરવામાં આવે છે. મોરબી જિલ્લા મહિલા સંઘ કે જે મયુર ડેરી છે એ લોકો સાથે જેટલા બી પશુપાલકો જોડાયેલા છે એ લોકોને સૌથી પ્રારંભિક સૂચના તો એ છે કે સૌથી પહેલા તો પોતાની તથા પોતાના ઢોર ડાંગરની જાનમાલને કોઈ પણ હાનિ ન થાય તેનું ખાસ તો તકેદારી રાખવી. તે માટે જેટલા બી જેટલા પણ સરકારી સંસ્થા તેમજ ન્યૂઝ ચેનલો દ્વારા જે પણ સલાહ સૂચનો કરવામાં આવે પરિસ્થિતિ અનુસાર તે પ્રમાણે વર્તવું. તથા જો પશુઓની વાત કરીએ તો સૌથી પહેલા તો પશુઓને કોઈ પણ ખીલે કે કાચી દિવાલ હોય ત્યાં રાખવા નહીં અને સેફ જગ્યાએ સ્થળાંતર કરી લેવું કે જ્યાં વાવાઝોડું કે પૂરની પરિસ્થિતિ બને તો ત્યાં સલામતી રહી શકે. ઓકે, અને કોઈ જાનમાલની નુકસાની ના થાય. ઓકે, વાત કરવામાં આવે તો અત્યારે આપણી સાથે કેટલા પશુપાલકો જોડાયેલા છે, કેટલી જે ડેરીઓ છે એ આપણી સાથે જોડાયેલી છે. 2016 થી વાત કરીએ તો સંઘ ચાલુ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં સર 300 થી 325 મંડળીઓમાંથી દૂધ કલેક્શન થઈ ગયું છે અત્યારે. અને જો પશુપાલકોની વાત કરીએ તો સરેરાશ 6 થી 8 હજાર જેટલા પશુપાલકો આપણી સાથે જોડાયેલા છે કે જે દૈનિક 1.5 લાખ લીટર જેટલું દૂધ અત્યારે આપણને પૂરું પાડે છે. 1.5 લાખ લીટરનું દરરોજનું જે ઉત્પાદન થાય છે તે મયુર ડેરીમાં જે છે તે પશુપાલકો માટે શું શું સાવચેતી રાખે તેના માટે વાત કરી. હવે આપણે વાત કરીએ તો જે મયુર ડેરી છે તે આ વાવાઝોડા દરમિયાન પશુપાલકોને કઈ રીતે મદદરૂપ થઈ શકશે. નમસ્કાર મોરબી અભિને. હવે જે આ વાવાઝોડું જે આવશે તો પહેલા તો પશુપાલકોએ ગભરાવાની જરૂર નથી. જે તમારું જે ગામડામાં કે આપણે જે કહી શકીએ જે તમારું રૂટીન છે તમારે મંડળી પર દૂધ ભરી આવવાનું છે, ત્યાંથી આપણું જે પરિવહન છે જે વાહન આપણે આવશે ત્યાં રસ્તામાં કોઈ જો વચ્ચે પ્રોબ્લેમ આવશે તો અમે જે અમારો હેલ્પલાઇન નંબર છે એક તો અમારા એનડીસેટનો ખોટો નંબર છે 95 26 24 24 5 અને બીજું છે સંપાદન વિભાગનો અમારો નંબર 75 7 39 47 00 6 આ બે નંબર 24 કલાક અવેલેબલ હશે કે તમને કાંઈ પણ તકલીફ પડે તો તમે કોન્ટેક્ટ કરી શકો. આ સિવાય ડાયરેક્ટ પશુપાલકની વાત કરીએ તો પશુપાલકને માનો કે હવે પશુને કોઈને અત્યારે ખાસ કરીને કેવું થાય કે વાવાઝોડામાં પૂરતો આહાર ના મળતો, પાણીનો સંગ્રહ ના હોય તો 2 દિવસ માટે પહેલાં તો આ ટ્રાય કરવાની જરૂર છે કે પાણીનો અને પશુ માટે ખોરાકનો તમારે સંગ્રહ કરવો. આના સિવાય જો તમારા પશુપાલકને નથી મળતું તો બી તમે મયુર ડેરીનો સંપર્ક કરી શકો. બરોબર છે. એટલે પશુપાલકને દાખલે કે આ વાવાઝોડા દરમિયાન હોય દુકાન બંધ હોય કે રસ્તા બંધ હોય તેના કારણે જે છે પાણી કે જે પૂરતા પ્રમાણમાં ન મળે તો જે દૂધ સંઘનો જે સંપર્ક કરશો તો તે તમને પહોંચાડી આપશે. પૂરતી સુવિધા પ્રોવાઈડ કરીશું. રસ્તામાં કોઈ પરિવહન જે અમારા વાહનો છે ગામડે થી અહીંયા આવતું એમને બી કાંઈ પણ રસ્તામાં તકલીફ પડે છે તો આ 2 નંબર ઉપર તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. તંત્ર પહોંચે પહેલા મયુર ડેરી ન્યાય હશે. વાહ, ખૂબ સારી વાત કહેવાય. તંત્ર પહોંચે એ પહેલા મયુર ડેરી જે છે તમને પહોંચી અને મદદ કરશે કારણ કે લોકોને મદદ કરવા માટે ઘણા બધા તૈયાર છે. પરંતુ આ જે અબોલ જીવ છે જેના ઉપર ઘણા બધાની રોજીરોટી ચાલે છે અને ગામડાઓ મોટા ભાગે આના ઉપર જ ચાલતા હોય છે ત્યારે અબોલ જીવની જે ખોરાક જે છે પાણી છે એના પૂરતા પ્રમાણ માટે રહે એના માટે મયુર ડેરી જે છે એ પૂરતા પ્રમાણમાં સક્ષમ છે અને એના માટેની તત્પરતા દાખવી છે. આ સિવાય પશુપાલકોને બીજો કોઈ મેસેજ આપવાનો હોય? મેસેજ એ છે કે બાકી તો અફવાથી દૂર રહેવું અને ખાસ કરી ન્યૂઝ ચેનલમાં જે આપણે સલાહ સૂચન આપવામાં આવે છે એમનો ચોક્કસપણે આપણે પાલન કરશું. બાકી કે ગભરાવાની જરૂર નથી. જેમ મેં કીધું એમ કે તંત્ર અને બધા સાથે જ છીએ તો કોઈ એવી મોટી આફત નથી. બધા સાથે મળીને આફતની આપણે પહોંચી વળીશું. ખૂબ સરસ છે. કારણ કે જે કહેવાનો મતલબ એ કે તમે જે વાવાઝોડું હોય તો આપણે એમ કે દૂધ અહીંયા દેવા નથી જાવ, પરંતુ તમે દૂધ દેવા અહીંયા આવશો તો જ બધાના ઘરે લોકો સવારે જે છે ચા થશે અને દૂધ લોકો સુધી પહોંચશે. જો તમે દૂધ દેવા નહીં આવો તો ઘણા બધા લોકો જે છે તે ચા અને દૂધ વગર રહી જશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે દૂધ અહીંયા પહોંચાડો
તમને પહોંચાડવા માટેની અને રસ્તામાં કોઈ પણ અગવડતા પડશે તો તમામ મદદ માટે મયુર ડેરી છે એ તૈયાર છે. પ્રશ્ન બીજું કે અમારા સાહેબના સૂચન મુજબ કે પશુપાલક સિવાય કોઈ અન્ય વ્યક્તિ પણ હશે કે જેની પાસે ફૂડ પેકેટ નથી કે કોઈ ખાવાનું કા નથી તો બી આ નંબર ઉપર કોન્ટેક્ટ તમે કરી શકો છો. વાહ, જે પશુપાલક સિવાય પણ જે લોકો જે છે કે જેના માટે સ્થળાંતર કર્યું છે કે જેના માટે અત્યારે જે છે ક્યાંય રહેવા કે જમવા માટેની કોઈ સુવિધા નથી તો એવા કોઈ વિસ્તાર હોય કે કોઈ આખો ગ્રુપ હોય તો તે લોકો જે છે એમાં સંપર્ક કરશે તો એને ફૂડ પેકેટ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો આ આપણી સાથે જોડાયેલા હતા મયુર ડેરીના જે MD અને એમના કર્મચારી, એમને વાત કરી કે શું શું પગલાં લેવા જોઈએ અને પશુઓ માટે અને પશુપાલકો માટે કઈ કઈ રીતના મયુર ડેરી જે છે તે મદદ કરી શકે તે અંગેની વાત કરી. નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા મોટી સાથે ખૂબ ખૂબ આભાર.